गुड मॉर्निंग एवरीवन। आज आप इंग्लिश में प्रश्नार्थ वाक्य अने यस अने नो मा उत्तर एटले प्रश्नार्थ वाक्य पर जे प्रश्न पूछ्यो होय एना परथी आपणे यस अने नो मा आंसर लखवानो छे। बराबर, सौथी पहेला आपणे चित्र जोवानुं। आ शेनुं चित्र छे? बुक। बराबर, चोपड़ी छे। तो अहींया क्वेश्चन पूछ्यो छे इज धीस अ बुक। इज धीस अ बुक एटले शुं आ पुस्तक छे? आ पुस्तक छे, तमने देखाय छे आ बुक छे? हाँ छे। तो अहीं शू लखवानुं? यस धीस इज अ बुक। यस धीस इज अ बुक एटले हाँ आ पुस्तक छे। यस इट इज एनो आंसर आपणे ज्यारे लखता होय एटले आ लखवानुं, यस इट इज, हाँ ते छे। बराबर, हवे बीजुं चित्र। अहीं शू आप्युं छे? बनाना। तो अहीं क्वेश्चन पूछ्यो छे इज देट एन एप्पल। इज देट एन एप्पल शू पेलू सफरजन छे? શું આ સફરજન છે? તમને લાગે છે આ સફરજન છે? નથી, આ નથી। તો લખવાનું નો, ધેટ ઇઝ નોટ એન એપલ। નો ઇટ ઇઝ નોટ, નો ઇટ ઇઝન્ટ એટલે ના, આ નથી। આમાંથી આપણે આ લખીશું નો ઇટ ઇઝ નોટ, ખાલી એટલું જ લખવાનું, નો ઇટ ઇઝ નોટ એટલે ના, તે સફરજન નથી। અને પછી લખવાનું ઇટ ઇઝ અ બનાના। શું છે બનાના? તો આપણે એનો બનાનાનો સ્પેલિંગ લખવાનો છે। બરાબર, હવે એ જ રીતે અહીંયા બીજા એક્ઝામ્પલ આપેલા છે। શું કીધું છે? ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો। તો એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ છે, અહીંયા શું છે? ઇન્ડુ, એગ કહેવાય, આપણે એને ઇંગ્લિશમાં એગ કહીએ છીએ। અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે ઇઝ ધેટ અ બોલ, ઇઝ ધેટ અ બોલ, શું પેલો બોલ છે? તો શું આન્સર આવે? આ બોલ છે, નથી ને? તો નો ઇટ ઇઝ નોટ, સૌથી પહેલાં ના હોય તો આ લખવાનું, નો ઇટ ઇઝ નોટ, ના તે નથી। અને શું છે આ? નોનું તો લખી દીધું કે આ નથી, પણ જે હોય એનો જવાબ પણ આપણે લખવાનો છે। એગ છે તો પછી લખવાનું ઇટ આગળ આવી જશે, ઇટ ઇઝ એન એગ, અહીંયા ઈ છે એટલે એન આવશે। બરાબર, ઈથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે એટલે એન આવશે, ઇટ ઇઝ એન એગ। શું છે? એગ, ના આ બોલ નથી પણ શું છે? એગ છે। બરાબર, એ જ રીતે અહીંયા શું આપ્યું છે? છત્રી। ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ છત્રીને? અમ્બ્રેલા। તો ઇઝ ધીસ એન અમ્બ્રેલા પૂછ્યું છે, ઇઝ ધીસ એન અમ્બ્રેલા એટલે શું આ છત્રી છે? તો શું આવશે? યસ ઇટ ઇઝ, યસ છે, હા છે। તો યસ લખવાનું પછી ઇટ ઇઝ, અહીંયા આપણો આન્સર પૂરો થઈ જાય। નો હોય તો આપણે બે સેન્ટેન્સ લખવાના છે, પણ જો હામાં જવાબ આવતો હોય તો ખાલી યસ ઇટ ઇઝ। બરાબર, જે મેં તમને બુકમાં સમજાવ્યું એ જ અહીંયા મેં લખ્યું છે। આ રીતે તમારે પણ તમારી નોટમાં લખવાનું છે। બરાબર,